કરીએ, દિવાળીની વાત આપણે કરી લીધી છે, પણ જો સોશિયલ મીડિયા ઉપર આવીએ તો રુઝનજી અહીંયા એક બીજો પણ એક મેસેજ ચાલી રહ્યો છે અને આપણો એક માઇન્ડસેટ એવો થઈ ગયો છે કે લાસ્ટ સીન જોવાનો. આ બહુ જ હું ટિપિકલ એક વાત કહીશ આપને, આપની સાથે શેર કરીશું, જરૂરથી આપણે દર્શકો સાથે પણ શેર કરીશું, એ પણ એવું માનશે કે હા એવું કંઈક હોય જ છે કે એક લાસ્ટ સીન જોવાની જે આપણને તમામને આદત છે, એમાં પણ એવું છે કે બીજાનું જોવું છે, પોતાનું છુપાવવું છે, એમાં પણ એક વસ્તુ હોય છે. પણ અહીંયા જયારે એક એવી આપણી મેન્ટાલિટી આવી ગઈ છે કે ના ભાઈ, વ્યક્તિ ઓનલાઈન છે તો ઠીક છે, એ બધું જ એને બરોબર ચાલી રહ્યું છે, જયારે એ બે ત્રણ દિવસનું જો લાસ્ટ સીન હોય ને ત્યારે આપણે તેને ફોન કરીએ છીએ કે બકા શું થયું છે, કઈ તકલીફ છે, તારું વોટ્સએપમાં ઓનલાઈન નથી આવતું. એટલે આના કારણોથી એક ફાયદો પણ દેખાઈ રહ્યો છે, પણ આને આપણે કેવી રીતે લેવું જોઈએ? હું મારી વાત કરું તો મેં પણ લાસ્ટ સીન મારી રાખ્યું છે, કારણ કે મને નહીં ગમતું કે લોકો ડોક્યુ કરે કે હું ક્યારે વોટ્સએપ જોઈ ને ક્યારે ના જોઈને. મેં મારા વોટ્સએપમાં ક્લિયર લખ્યું કે અર્જન્ટ તો ભાઈ એસએમએસ કરજે. પણ સર, એટલે મેં કીધું ને કે બીજાનું જોવું છે ને પોતાનું છુપાવું છે, લાસ્ટ સીન મને અલાઉ નથી કરતું. વોટ્સએપ હોશિયાર છે, એને ખબર હતી કે આપણે ઇન્ડિયન્સ કેવા, કે આપણું છુપાવું બીજા, એટલે ઇન્ડિયા એટલે વોટ્સએપ ની રૂલ છે કે તમે તમારું ધાકો તો બીજા નહીં જોઈ શકો, તમારું કહો તો તમે બીજા નથી. એટલે એટલે પણ નહીં, નાઉ કમિંગ બેક ટુ પોઈન્ટ, આઈ એગ્રી વિથ યુ. આજે એટલે અંદર ની શું કહેવાય ને, ઈચ્છા હોય જાણવાની, જિજ્ઞાસા, જિજ્ઞાસા, ક્યુરિયોસિટી જે હોય કે આ શું કરે છે, આપણે આમ કરીએ તેમ કરીએ, એ હોય છે, એમાં કોઈ ડાઉટ નથી. ને સારી વાત છે, હું એટલા માટે કહું છું સારી વાત છે. અગેન લુક એટ ઇટ ઇન અ ડિફરન્ટ વે, કે ઘણા લોકોને કહે કે આ જેલસી છે, આ જેલસી નથી. કારણ કે તમે જયારે લેટર છે કે ફોર એક્ઝામ્પલ ઇઝ માય ફ્રેન્ડ, અગર મારે જોવું છે કે શું કરે છે, તો દેટ ઇઝ ક્યુરિયોસિટી, નોટ જેલસી. અગર માની લો કે એને કંઈક મેડલ મળ્યું, કે એવોર્ડ મળ્યો, કે કઈ બી મળ્યું, તો તમે કહેશો. ઘણી વાર લોકો ખાલી આમ પેલા અંગૂઠા દેખાડે, એ બધું વાવા કરે મનમાં, ભગવાન જાણે શું હોય, ઇટ્સ ઓકે. That is irrespective કે લોકોના મનમાં શું છે, we don't care for that. મને એવોર્ડ મળ્યો છે ને મેં ગામમાં બતાવ્યું છે, એ ઇમ્પોર્ટન્ટ છે. કે એને ઘણીવાર લોકો સામે વાળાને સ્લેંગમાં બોલું તો ચચરાવા બી કરતા હોય, ચચરાવા કે લે મેં ચચરાઈ તારી. એટલે સી, this is, I would rather like to call it, this is a game. ગેમ એટલે કહી શું કે આઈ વુડ સી ધીસ એઝ અ વેરી હેલ્ધી થિંગ. કારણ કે હવે તમને એક લો ઓફ, પેલું શું કહેવાય, સિક્રેટ કરીને એક બુક હતી જેમાં લો ઓફ એટ્રેક્શન નું ઘણું લખી ગયું. એમાં તમે સિમ્પલ એક તમને એક ફંડા આપી રહી છું, મે બી આજે કામ લાગશે લોકોને, કે માની લો કે એક્ઝામ્પલ આપું કે પેલો બારગામ ફરવા ગયો છે અને તમે નથી ગયા, એટલે તમારી ચચી રહી છે, મોટા પ્લેન આગળ ને ગાડી વાગર ફોટા પાડતો હશે. પણ હવે લો ઓફ એટ્રેક્શન કહે છે એવું કે અગર તમે સામે વાળાને ગાડીને ફોટા પડજો, તો તમે તમારા સેલ્ફ ને અગર ઇમેજિન કરશો કે આ ગાડી સામે હું ઉભો છું, યા હું ઉભી છું, અને આ અહીંયા હું ફરી રહી છું, તો લો ઓફ એટ્રેક્શન મેક્સ ઇટ પોસિબલ. એટલે તમે ટ્રાય કરજો, આજે કહું છું, યુ કેન મેક ઇટ પોસિબલ. કારણ કે હવે એક મિનિટ, લો ઓફ એટ્રેક્શન એવું નથી કે ખાલી ઇમેજિન કરો, તમે એવું બી મહેસૂસ કરો છો કે તમને મળી ગયું છે, એટલે ઓબ્વિયસલી જયારે તમારી પેલી ઈર્ષ્યા, જયારે પેલી જેલસી ચાલુ રહી છે, ત્યારે ઓબ્વિયસલી તમે મહેસૂસ કરો છો કે મને બી જોયે છે. એટલે જે તમારી અર્જ છે, અર્જ વિલ ગો ટુ ધ નેચર એન્ડ સે કે આ રુઝાનને જોઈએ, અને પછી એ રુઝાનને મળે છે, એ લો ઓફ એટ્રેક્શન નો ફંડા છે, એટલે ટ્રાય કરજો. એટલે કમિંગ બેક ટુ જે લાસ્ટ સીન ની વાત છે, ઓબ્વિયસલી લાસ્ટ સીન તો તમે છોડો, આપણે ઘણી વાર લોકોના ફેસબુક ના પેલા સ્ટેટસ જોઈએ છીએ, યા ઇન્સ્ટાગ્રામ ના સ્નેપ જેતા કે ભાઈ આ શું કરી રહી છે, આ શું કરી રહ્યો છે. અને મેજરલી ટુ બી વેરી ઓનેસ્ટ, થોડા આપણે જે ફ્રેન્ડ્સ હતી જેલસ હશું એમાં જઈને જોતા હોઈશું, બીજું આપણે હીરો હિરોઈન કે જે લોકો જેને આપણે આઈડિયલાઈઝ કરશું એમાં જોતા હોઈશું. પણ દેટ ઇઝ ઓલસો ફાઇન, કારણ કે આજે બધાને બહુ શોખ હશે જોવાનું કે ભાઈ શાહરૂખ ખાન શું કરી રહ્યો છે, યા અમિતાભ બચ્ચન શું કરી રહ્યો છે. પણ દેટ ઇઝ ફાઇન, આઈ મીન આઈ એગ્રી. હર્ષજી અહીંયા જયારે વાત